सरकार द्वारा सिंगल यूज प्लास्टिक ना वपराश माटे लोगों ने जागरूक करवामा आवी रहा छे, जेना भागरूपे सूरत महानगरपालिका पण अनोखो अभिगम अपनाव्यो। सूरत महानगरपालिका द्वारा लोगों में प्लास्टिक ना वपराश माटे जागृति आवे ते माटे कॉलट्यून अने सोशल मीडिया में वीडियो वायरल करवामा आव्यो छे। म्युनिसिपल कमिश्नर बंछानिधि पानीए 2 ऑक्टोबर गांधी जयंतीए पोताना ट्विटर हेन्डल पर प्लास्टिक ने बेन करवानो मेसेज आपतो एक वीडियो मूक्यो, जे हाल सूरतना सोशल मीडिया में खूब ज फरी रह्यो छे। એટલું જ નહીં, 30 સેકન્ડના આ વિડીયોની ઓડિયો ક્લિપ પણ સુરત મહાનગરપાલિકાના તમામ પદાધિકારીઓ અને અધિકારીઓની કોલર ટ્યુન તરીકે પણ મૂકવામાં આવી છે, જેના થકી લોકોમાં જાગૃતિ આવે તે મુખ્યત્વે ઉદ્દેશ છે। જે કામગીરી છે પ્લાસ્ટિકનું કામગીરી એ સુરત મહાનગરપાલિકાથી જ શરૂ થાય એ આપણે ઈચ્છ્યા હતા, એટલે સુરત મહાનગરપાલિકામાં અત્યારે સંપૂર્ણપણે આપણે પ્લાસ્ટિકનું જે ઉપયોગ છે એ પ્રતિબંધિત કર્યું છે, અને એમાં સાથે સાથે તમામ જે સુરત મહાનગરપાલિકામાં લગભગ 15,000થી વધારે કર્મચારી અધિકારીઓ છે, એટલે એ લોકોના કોલર ટ્યુનથી તમામ લોકોને પણ એક IC એટલે પ્રચાર પ્રસાર થાય એના માટે પણ કાર્યવાહી કરવામાં આવ્યું છે। BRTS અને સિટી લિંકના જે બસેસ છે એના ટિકિટમાં પણ સ્વચ્છ સર્વેક્ષણના સાથે સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી સુરત સિટી નું પણ એ પરિવેશન એનો લોગો એમાં નાખવામાં આવશે। પ્લાસ્ટિક મુક્ત શહેર બને તે દિશામાં સુરત શહેરના મહાનગરપાલિકા અત્યારે કાર્યરત છે, અને એના માટે આપણે જોયું હશે કે સુમૂલ ડેરી, કે જે આજે કદાચ શહેરમાં સૌથી વધુ દૂધનું વેચાણ તેના માધ્યમથી થાય છે, અને એ દૂધની થેલી જે પ્લાસ્ટિકના માધ્યમથી થાય છે, લગભગ અંદાજિત દિવસનું 5-7 ટન થેલી, પ્લાસ્ટિકની થેલી તેઓનું ઉત્પાદન થાય છે। એમની સાથે મહાનગરપાલિકાના અધિકારીઓએ પરામર્શ કર્યો છે, અને મને વિશ્વાસ છે અને મને આનંદ પણ થાય કે એ લોકો દિશામાં ખૂબ સક્રિય થઈને નજીકના દિવસમાં એ લોકો પણ કોઈક કંપનીને કોન્ટ્રાક્ટ આપીને એ બાયબેકની સ્કીમથી થેલીઓ પાછી લઈને એની રીયુઝ થાય, રીસાયકલ થાય તે દિશામાં તેઓ પ્રયત્ન કરી રહ્યા છે, એટલે સુમૂલને ખરેખર હું અભિનંદન